गुड आफ्टरनून बाळको, आपणे गया पीरियडमां पेज नंबर 35 सुधी जोयुं हतुं, 34 सुधी जोयुं हतुं अने 35 उपर पण थोडुं जोयुं हतुं। दाखला शीख्या हता के भाग पाडीने तमारे मोटी संख्याना भाग पाडवाना, नानी संख्या बाजूमां राखवानी अने पछी सरवाळो करीने એનો જવાબ મેળવતા હતા। આવી રીતે આપણે શીખ્યું હતું। તો હવે આપણે પેજ નંબર 35 ઉપર અહીંયા તમને દાખલા આપ્યા છે। શું કહ્યું છે? હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી રાખો, ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો। હવે આ ખાનાઓમાં તમારે સીધા જવાબ લખવાના છે, પણ તમને એમ નામ આવડે નહીં। તો હું તમને 6 દાખલા હું તમને શીખવાડીશ, 6 દાખલા, આ 1, 2 અને આ 3, આ 3 દાખલા તમારે હોમવર્કમાં જાતે ગણવાના રહેશે। આ 6 દાખલા હું તમને આજે શીખવાડીશ। અને હા, આપણે ગયા લેક્ચરમાં 2 દાખલા જાતે ગણવા આપ્યા હતા। તો હવે મને એવું આશા છે કે વિશ્વાસ છે તમારી ઉપર કે તમે એ દાખલા ગણ્યા જ હશે। તો હવે આપણે આ દાખલા છે એ ઉપર જેવી રીતે આપણે દાખલા ગણ્યા હતા અલગ અલગ ભાગ પાડીને, એવી જ રીતે આપણે આ ફરીવાર ગણીશું અને જવાબ લખીશું। જે જવાબ આવે એ તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે। ચલો આપણે જોઈએ પહેલો જ દાખલો। પહેલો છે 33 વત્તા 42, 33 વત્તા 42। તો હવે આપણે આનો સરવાળો કરવાનો છે, તો કઈ રીતે સરવાળો કરીશું જોઈએ। 33, તો 33 ની આપણે એવું વિચારતા કે 33 ની નજીકની એનાથી નાની અને ઝીરો વાળી સંખ્યા, આનાથી 33 કરતા નજીક અને નાની ઝીરો વાળી સંખ્યા, ઝીરો વાળી સંખ્યા લેવાની, કઈ છે? તો કે 30। અને 30 પછી કેટલા વધ્યા કે 33, 30 પછી 31, 32 અને 33 આવી ગયા 33, તો બીજા 3। એવી જ રીતે 42 માં કરવાનું, 42 માં 42 થી નાની નજીકની અને ઝીરો વાળી સંખ્યા લેવાની। તો ઝીરો વાળી સંખ્યા કેટલી આવશે? 42 પેલા 41 અને 40, તો આપણે 40 લઈશું, બરાબર। 40 પછી 42 સુધી પહોંચ્યું કેટલા ઘટે છે? હજી 41 અને 42, તો હજી વત્તા 2 કરી દેવાના। ચલો 30 અને આ 40 નો સરવાળો કરવાનો, 30 અને 40 કેટલા થાય? તો સરવાળો કરી દેવાનો 4। પેલા શું કરવાનું? આ જે આંકડા હોય ને, ઝીરો વાળું નહીં લેવાનું, આંકડા હોય ને એનો પેલા સરવાળો કરી દેવાનો, 4, 5, 6 અને 7, અને પાછળનો ઝીરો લગાવી દેવાનો, એટલે કેટલા થયા? 70, કેટલા? 70। હવે શું કરવાનું? આ 3 નીચે લખી દેવાના અને 2 પણ નીચે લખી દેવાના। 70 નીચે લખો, ત્યાર પછી 3 ને 2, 3 વત્તા 2, 3 ની અંદર 2 ઉમેરવી તો કેટલા થાય? તો 3 ને 2, 5। હવે 70 વત્તા 5, 70 પછી શું આવે? 71, 72, 73, 74 અને 75, 5 આ લીટા થઈ ગયા, તો 5 ગણી લેવાના, તો અહીંયા શું આવશે? આપણે 75 જવાબ આવશે। એવી જ રીતે નીચે બીજો આપેલો, ચલો કરીએ 33 વત્તા 27, તો 33 ની સૌથી નજીકની સંખ્યા નાની, ઉપર જેમ લખીએ એમ આપણે 30, કેટલા વધ્યા? હજી 3 બાકી, તો 3। 27 થી ભલે 27 થી નાની અને ઝીરો વાળી સંખ્યા, નાની લેવાની અને ઝીરો વાળી, તો કેટલા આવશે? 20, બરાબર, અને ઝીરો વાળી 20 લીધી, બરાબર, અને 20 આવ્યા, તો 20 પછી બીજા 7, એટલે 27 થઈ જાય ને, 27 એટલે કે બીજા 7 હતા ને લખવાના, તો 30 અને 20 નો સરવાળો કરવાનો, 30 અને આ 20 નો સરવાળો, તો 3 ને 2, 5 એટલે કે 50। 3 નીચે લખો અને આ 7 નીચે લખવાના, બરાબર, ત્યાર પછી 50 નીચે લખી દેવાના, 7 ને 3 તો કે 10, 7 માં 3 નાખવાના, 7 પછી 3 આંકડા ગણવાના, 8, 9 અને 10 એટલે થઈ ગયા ને 50 પછી 50 વત્તા 10, 50 ની અંદર આપણે 10 ઉમેરવાના, બરાબર, એટલે કેટલા થાય? 50 પછી સીધા કેટલા આવે? 10 ઉમેરી એટલે 60, તો 60 જવાબ આવી ગયો। ત્યાર પછી 55 વત્તા 25, 55 વત્તા 25 એની ગણતરી કરીએ। ચલો 55 ની નાની અને નજીકની સંખ્યા ઝીરો વાળી તો કે 50, પછી 55 માં હજી કેટલા ઘટે છે?
पांच एकावन बावन तेपन चौपन पंचावन, तो बीजा पांच। हवे पच्चीस मां नानी अने नजीकनी जीरो वाली संख्या एटले के वीस, तो वीस पछी पांच हजी केटला घटे छे पच्चीस मां, तो के पांच, तो बीजा आपणे अहींया बाजुना खानामां पांच लखी दईए वधेला। तो पचास अने वीस केटला थाय, पांच ने बे सात, तो सीतेर, सीतेर लखे। त्यार पछी पांच ने पांच केटला थाय, अहींयानी पहेला आपणे नीचे नीचे लखी दईए पांच आ अने पांच आ, सीतेर नीचे लखी दईए, पांच अने पांच केटला थाय, तो के दस, तो सीतेर ने दस, सीतेर ने दस एसी, सीतेर पछी शू आवे एसी। त्यार पछी दाखलो चौथो, ओगणीस वत्ता एकसठ, ओगणीस वत्ता एकसठ, ओगणीस थी नानी अने नजीकनी संख्या आपणे अहीं दस लईए बराबर, दस लईए बराबर, अने दस दस पछी हजी ओगणीस करवा छे, तो हजी केटला घटशे, तो के दस मां केटला नाखे तो ओगणीस थाय, तो के नौ नाखे तो ओगणीस थई जाय, एटले आपणे नौ लखीए। साठ नी नजीक नी जीरो वाली, एकसठ नी नजीक नी जीरो वाली संख्या साठ, साठ मां हजी केटला उमरीए तो एकसठ थाय, तो के एक, चलो दस अने साठ तो केटला थशे सीतेर, पछी अहीं नौ ना नौ, अहीं एक ना एक, सीतेर वत्ता नौ ने एक दस, सीतेर ने दस एसी। चलो त्यार पछी नीचे चौत्रीस वत्ता त्रेसठ, चौत्रीस नी नजीक जीरो वाली संख्या त्रीस, चौत्रीस मां केटला नाखे तो चौत्रीस, त्रीस मां केटला नाखे तो चौत्रीस थाय, तो के चार। त्रेसठ नी जीरो नजीक नी जीरो वाली संख्या एटले के साठ, तो साठ मां केटला नाखे तो त्रेसठ थाय, तो के त्रण। चलो त्रीस वत्ता साठ, तो छ ने त्रण नौ, तो आपणे नेवું लखी दईए। चार नीचे उतारिया, त्रण नीचे उतारिया, चलो नेवું वत्ता चार ने त्रण, चार मां त्रण उमेरवाना पांच छ ने सात, तो के सात, एटले नौ नेवું वत्ता सात, नेवું पछी सात गणवाना, नेवું पछी एकाणું बाणું त्राणું ચોરાણું પંચાણું છન્નું અને સત્તાણું, પછી આ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત લીટા થઈ ગયા, નેવું પછી શું આવે એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું ને સત્તાણું, તો કે સત્તાણું જવાબ આવશે। ત્યાર પછી છઠ્ઠો, સડસઠ વત્તા પચીસ, તો સડસઠ માં આપણે નજીકની નાની જીરો વાળી સંખ્યા, નાની સંખ્યા લેવાની એ ભૂલાય નહીં, તો કે સાહીઠ, સાહીઠ માં કેટલા નાખીએ તો સડસઠ થાય, તો કે સાત। પચીસ ની નજીક વાળી સંખ્યા વીસ, વીસ માં કેટલા નાખીએ તો પચીસ થાય, તો કે પાંચ। ચલો સાહીઠ વત્તા વીસ, સાહીઠ પછી સિત્તેર ને એક એસી, એસી અહીંયા સાત નીચે ઉતાર્યા, અહીંયા પાંચ નીચે ઉતાર્યા, એસી સાત ને પાંચ કેટલા થશે સાત પછી આઠ નવ દસ અગિયાર ને બાર, તો આપણે અહીંયા બાર લખી દઈએ। તો શું કરવાનું, એસી અને બાર નો સરવાળો કરવાનો, શું કરવાનું જોઈ લો, એસી અને બાર આમ સીધું કરી નાખવાના, સીધા કરીએ ને તો બી જવાબ આવી જાય, કેટલા થશે બે ના બે આઠ ને એક નવ, તો કેટલું આવ્યું બાણું જવાબ આવશે। ચલો ત્યાર પછી સાત આઠ ને નવ, આ ત્રણ દાખલા તમારે જાતે તમારી નોટ ગણિતની નોટબુકની અંદર ફરજિયાત લખવાના છે। આવી જ રીતે ખાના દોરી વ્યવસ્થિત દાખલાની રકમ લખવાની અને લખવાનું છે। હું હોમવર્ક આ ત્રણ દાખલાનું આપીશ અને આજે પાડીને પણ મોકલીશ, અને એ હોમવર્ક પણ તમારે ગણિતની નોટની અંદર ફરજિયાત કરવાનું રહેશે। ચલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, હવે પછીના વિડીયોમાં મળશું, બાય બાય।